ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં સોયાબીનના ભાવમાં થોડો વધારો થયો છે આ વધારો સોયાબીનમાં આંતરરાષ્ટ્રીય તેજીને કારણે થયો હતો જેની અસર ભારતીય બજારો પર પણ થઈ હતી બજારોમાં સોયાબીનના ભાવમાં વધારો થયો છે જો કે સોયાબીન હજુ પણ ટેકાના ભાવની આસપાસ વેચાઈ રહ્યું છે પરંતુ આંતરરાષ્ટ્રીય વાયદા બજારમાં ઉહાળાને કારણે સોયાબીનના ભાવમાં લાંબા સમયથી ચાલતો ઘટાડો હવે અટકી ગયો છે અહીં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર યુએસડીએ વૈશ્વિક ઉત્પાદન અહેવાલ બહાર પાડવાનું છે આ રિપોર્ટ ફેબ્રુઆરીના અંતમાં બહાર પાડવામાં આવશે આ અહેવાલ બાદ જ સોયાબીનના ભાવ સ્થિર થશે તેમ કહેવાય છે આમ જ જોવા જઈએ તો હાલમાં સરસવનો પાક આવ્યો છે આ મહિનાના અંતમાં ઇનવર્ડ પ્રેશર વધશે એવો અંદાજ છે કે ઉસદા રિપોર્ટ બ્રાઝિલમાં સોયાબીનનું ઉત્પાદન ઓછું આંકી શકે છે જ્યારે આર્જેન્ટિનામાં તેને વધારી શકે છે એ વાત સાચી છે કે હોળી અને રમઝાનના તહેવારોને કારણે સોયા પામ તેલની આંશિક માંગ રહી શકે છે બીજી તરફ સામાન્ય લોકોની નબળી ખરીદશક્તિને કારણે માત્ર ખાદ્યતેલની જ નહીં પરંતુ અન્ય તમામ ખાદ્ય ચીજોની માંગમાં પણ ઘટાડો થયો છે કિંમત પણ વધુ છે બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે સોયાબીનના આગામી ભાવ સરસવના ઉત્પાદન પર નિર્ભર રહેશે પરિણામે બજારોમાં સોયાબીનના ભાવમાં નજીવો વધારો જોવા મળ્યો હતો યુએસડીએ બ્રાઝિલમાં સોયાબીનનું ઉત્પાદન ઘટાડશે તેવી અપેક્ષા છે પરંતુ આર્જેન્ટિનાના ઉત્પાદનમાં વધારો થવાની ધારણા છે ક્રૂડ ઓઇલમાં તેજી અને પામ ઓઇલમાં તેજીના કારણે સોયા ઓઇલના વાયદામાં તેજી સાથે કારોબાર થતો જોવા મળ્યો હતો તેની અસર હાજર બજારો પર પણ જોવા મળી રહી છે યુએસડીએના રિપોર્ટ પહેલા વધુ એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે આ અહેવાલ મુજબ યુએસડીએ બ્રાઝિલના સોયાબીનના ઉત્પાદનમાં એક મિલિયન ટનનો ઘટાડો કર્યો છે પરંતુ જૂના પાકના કદમાં બે મિલિયન ટનનો વધારો કર્યો છે રોકાણકારો બ્રાઝિલના પાકમાં મોટા કાપની અપેક્ષા રાખતા હતા યુએસડીએ અનુસાર એક પોઈન્ટ ચાર બે લાખ ટન સોયાબીનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જે વેપારના અંદાજ કરતાં વધુ હતું બ્રાઝીલમાં સોયાબીનનો પાક સોળ ટકા પર પહોંચી ગયો છે જે ગયા સપ્તાહની સરખામણીમાં પાંચ ટકા વધારે છે બ્રાઝીલ આ સિઝનમાં તેના સોયાબીનના પાકના એકત્રીસ પોઈન્ટ નવ ટકા નિકાસ કરશે જે અગાઉના અનુમાનમાં ઓગણત્રીસ પોઈન્ટ એક ટકાથી વધુ છે એબીઓવ એજન્સીએ બ્રાઝિલની સોયાબીન પાક ઉત્પાદનની આગાહી એક સો સાઠ પોઈન્ટ ત્રણ મિલિયન ટનથી ઘટાડીને એક છપ્પન પોઈન્ટ એક મિલિયન ટન કરી છે બ્રાઝીલની સોયાબીનની નિકાસની આગાહી પણ નવ્વાણું પોઈન્ટ ત્રણથી ઘટાડીને અઠ્ઠાણું પોઈન્ટ એક મિલિયન ટન કરવામાં આવી હતી વેપારીઓના મતે ચીન લાંબી રજાઓમાંથી પરત ફર્યા બાદ જ નવી ખરીદીથી માંગને ટેકો મળશે આ પહેલા ચીન તરફથી માંગ ધીમી રહેશે પામ તેલનું સેન્ટિમેન્ટ ફેબ્રુઆરીમાં તટસ્થ દેખાય છે અને ભાવમર્યાદિત રેન્જમાં રહેશે ભારતની માંગ અને હોળી અને રમઝાન પહેલાં ચીન તરફથી તાજી ખરીદીને કારણે માર્ચમાં પામ તેલ મજબૂત રહેવાની ધારણા છે રવિ સિઝન એક મહિના પછી શરૂ થશે ઘઉં અને અન્ય રવિ પાકોનું જોરદાર આગમન થશે સરસવની આવક શરૂ થઈ ગઈ છે આ પહેલા સપ્ટેમ્બરથી સોયાબીનના ભાવ નીચા રહ્યા હતા સોયાબીનના ભાવ અંગે જાણકારોનું કહેવું છે કે આગામી એક બે મહિનામાં સોયાબીનના ભાવમાં વધારો થવાની કોઈ શક્યતા નથી તેમાં થોડો વધારો થઈ શકે છે પરંતુ તે સ્થિર રહેવાની શક્યતા ઓછી છે જૂન જુલાઈ મહિનામાં સોયાબીનના ભાવમાં વધારો થવાની આગાહી નિષ્ણાતો કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ માર્કેટ ટાઇમ્સ ટીવી